અને ભગવાન આપ ધીરે ધીરે મંદિરોમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાંભળજો, દેવી દેવતા કાઢવાના છે, આપણે ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે એ લીલા ભગવાનની છે એવું સમજીને ચાલો. દરેક સંપ્રદાયમાં હું હાથ પહોંચાડવા, હરિભક્તો તમારા ગુરુ આચાર્યને પહોંચાડજો કે ભગવાન સ્વામિનારાયણ હવે હિન્દુ સમાજથી કુરાજી થઈ ગયા છે સનાતનીઓથી. સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સાંભળી લો, તમને પણ આજ્ઞા કરે જ છે ભગવાન, આપણે હવે કોઈ દેવી દેવતા સાથે કોઈ લેવા દેવા રાખવાની નથી. રાજી રીતે સંપ્રદાયમાં સંતો હરિભક્તો આચાર્યો આ ભગવાન આપણા આખો ધર્મ અલગથી કરી રહ્યા છે, એટલે એમની સાથે જોડાવાનું રહેશે, નહીં તો ભવિષ્યમાં સ્વામિનારાયણ મંત્ર કામ કરતો સંપ્રદાયમાં બંધ થઈ જશે. ભગવાન અંતરિયામી છે મારા, તો સનાતનીમાં આવવાની કોઈ જરૂર છે નહીં આજથી. અને બીજું, ખાસ કોઈ પણ ધર્મના સનાતન સિવાયના, એમાં મુસલમાન હોય, દરગાહના ધર્મ પાળતા હોય, મસ્જિદના ધર્મ પાળતા હોય, ખ્રિશ્ચન, ઈસાઈ, જે કઈ પ્રકારના કોઈ પણ બીજા કોઈ પણ ધર્મના હોય સનાતન સિવાયના, એમણે મને ફોન કરવો. બીજા સ્વામિનારાયણ સંપ્રદાય જેટલા પણ છે એ લોકો જ કેવળ આવી શકે હિન્દુમાંથી. હિન્દુમાં સ્વામિનારાયણ સંપ્રદાય, બાકીના બધા ધર્મવાળા મારી પાસે આવો, તમારા બધા રોગ ભગવાન કાઢી આપશે. આજે ભગવાને આજ્ઞા કરી છે, આજે ભગત આ બોલવાનું છે આપણે, એટલે બોલી રહ્યો છું. એટલે સનાતન ધર્મવાળા કોઈએ પણ આવે મારા બાજુ ફરકવાનું નથી. શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, જે મતલબ કે હિન્દુ ધર્મના દેવી દેવતાને જે માનતા ના હોય એવા તમામ ધર્મને આવે સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે તમને લોકોને. ભગવાનની આજ્ઞામાં આવવાનું છે, ભગવાનની આજ્ઞા સિવાય સંપ્રદાયો બધા બંધ થવાના છે. બધા રાજી રહેજો. બધાને મારા જય સ્વામિનારાયણ.